मॉर्निंग, हाउ आर यू? फाइन, ओके। तो चलो होमवर्क कर लीधु बधाए? हाँ, सरस, बधाए कर लीधु ने? वेरी गुड। होमवर्क चेक करावा आववानु, ओके। दर सोमवारे आपणे होमवर्क अने टेस्ट जे लीधी होय रविवारे ई टेस्ट देवा आववानु, बराबर। चलो तो आपणे शुं शीखीए छीए, आपणे वर्ल्ड बिल्डिंग, बराबर, एनी अंदर शब्द जूथनी अंदर आपणे थिंग्स वी वियर, आपणे जे पहेरीए छीए એ વસ્તુઓ, બરાબર। થિંગ્સ એટલે વસ્તુઓ, વી એટલે આપણે, વેર એટલે પહેરવું, આપણે પહેરતા હોય એ વસ્તુઓના નામ આપણે શીખ્યા। તો જુઓ તમારી પ્રાઇમરમાં, ચાલો બધા પાસે પ્રાઇમર છે ને, હે? આ પ્રાઇમરની અંદર યુનિટ નંબર 11, પેજ નંબર 43, બધાએ લગભગ કાઢી જ લીધું હશે, ખબર પડી જાય કે ટીચર આવીને હમણાં શરૂઆત કરાવશે, બરાબર। એટલે ચાલો, ન કરી હોય, ન બુક ખોલી હોય એ ખોલી લ્યો, ચાલો। હા, ખોલી લીધું, ઓકે। તો જુઓ એમાં વર્લ્ડ બિલ્ડિંગ યુનિટ 11, થિંગ્સ વી વિયર, આપણે જે વસ્તુઓ પહેરીએ છીએ તે, તો એમાં આપણે ફ્રોક, સ્કર્ટ, શર્ટ, શોર્ટ્સ અને ટ્રાઉઝર્સ, પાંચના સ્પેલિંગ શીખ્યા હતા ને આપણે, હે? આને શું કહેવાય? ફ્રોક, આને સ્કર્ટ, આને શર્ટ, આને શોર્ટ્સ, આને ટ્રાઉઝર્સ। તો આપણને ખબર પણ હોવી જોઈએ કે ચિત્ર છે તો ચિત્રને શું કહેવાય, એના નામ પણ આવડવા જોઈએ ને આપણને, હે? ચાલો ફરીથી, આને શું કહેવાય? ફ્રોક, આને સ્કર્ટ, આને શર્ટ, શું કહેવાય? શોર્ટ્સ, અને ટ્રાઉઝર્સ। તો હવે એના પછીના સ્પેલિંગ આપણે શીખવાના છે। તો ચાલો, એના પછી શું છે? આપણે પાંચ પાંચ સ્પેલિંગ કરીએ છીએ ને, હે? ચાલો, એના પછી છે શૂઝ। આ સ્પેલિંગ તમારે ફોર લાઇનની બુકમાં લખવાના છે, ઓકે? ફોર લાઇનની બુકમાં લખવાના છે, ખબર છે ને બધાને? તો શું છે શૂઝ? શૂઝ એટલે જોડા। એના પછી સોક્સ, SOCKS, સોક્સ એટલે મોજા, બરાબર। એના પછી સ્વેટર, SWEATER, સ્વેટર। એના પછી રેઇનકોટ, RAINCOAT, રેઇનકોટ। અને એના પછી વોચ, WATCH, વોચ એટલે ઘડિયાળ। અને એક હજુ લઈ લઈએ, બેલ, BELT, બેલ્ટ। બરાબર, વોચ એટલે ઘડિયાળ અને બેલ્ટ એટલે બેલ્ટ, બરાબર। તો આ સ્પેલિંગ આપણે કરવાના છે આજે, 1, 2, 3, 4, 5 અને 6। આપણે ટ્રાઉઝર સુધી કર્યા હતા, ટ્રાઉઝર પછી શૂઝ, ત્યાંથી આપણે લેવાનું છે। તો શું છે જુઓ, શેનું ચિત્ર છે? શૂઝ, શૂઝ એટલે જોડા। પછી સોક્સ, સોક્સ એટલે મોજા, સ્વેટર, રેઇનકોટ, વોચ અને બેલ્ટ, બરાબર, દેખાય છે બધાને? ઓકે, ખબર પડે છે ચિત્ર જોઈને? આને શું કહેવાય? શૂઝ, સોક્સ, સ્વેટર,
रेनकोट वॉच अने बेल आपणे अहीं सुधी शीखवानुं છે. તો ચાલો એકવાર આપણે બોલી લઈએ. ચાલો S H O E S શૂઝ. શું સ્પેલિંગ છે? S H O E S શૂઝ એટલે જોડા. S O C K S સોક્સ એટલે મોજા. S W E A T E R સ્વેટર એટલે સ્વેટર આપણે પહેરીએ ને ઠંડીમાં, હે ઠંડી લાગે એટલે કેવું સ્વેટર પહેરીએ પહેરીએ છીએ ને, તો E સ્વેટર. R A I N C O A T રેઇનકોટ. રેઇનકોટ એટલે વરસાદમાં આપણે જે પહેરીએ ને આપણે એનાથી પલળીએ નહીં. જોયા છે બધાએ રેઇનકોટ? વાહ ભાઈ સરસ. પછી વોચ, W A T C H વોચ એટલે ઘડિયાળ. B E L T બેલ્ટ એટલે બેલ, જે પપ્પા પહેરે છે ને, હે બેન પહેરતી હોય, પપ્પા પહેરતા હોય, ભાઈ પહેરતા હોય, પેન્ટ ઉપર બેલ્ટ પહેર્યો હોય ને, હે એને કહેવાય બેલ્ટ. તમને અંદર પ્રાઇમરમાં ચિત્ર પણ આપ્યું છે ને, ચિત્ર જોઈને તમે ઓળખી શકો કે આને સ્વેટર કહેવાય, આને સોક્સ કહેવાય, આને શૂઝ કહેવાય, એ પણ આપણને ખબર પડવી જોઈએ. ચાલો આપણે બંને એક સાથે સ્પેલિંગ બોલીશું. ચાલો S H O E S શૂઝ એટલે જોડા. S H O E S શૂઝ એટલે જોડા. S O C K S S O C K S સોક્સ એટલે મોજા. S W E A T E R S W E A T E R સ્વેટર એટલે સ્વેટર. R A I N C O A T રેઇનકોટ એટલે જે ચોમાસામાં આપણે પહેરીએ ને પલળીએ નહીં એના માટે એને કહેવાય રેઇનકોટ. W A T C H W A T C H વોચ એટલે ઘડિયાળ. B E L T B E L T બેલ્ટ એટલે પટ્ટો, બરાબર. B E L T બેલ્ટ એટલે પટ્ટો. હવે સ્પેલિંગ બધાએ શું કરવાનું છે? ફોર લાઈનની બુકમાં લખવાના છે. અને આજનું તમારું હોમવર્ક શું છે? તો આજે જે મેં આ સ્પેલિંગ લખાયા એ એક સ્પેલિંગ કેટલી વાર લખવાનો છે? ત્રણ વાર. કેટલી વાર? ત્રણ વાર. તો લખો હોમવર્ક, લખાવેલ સ્પેલિંગ ત્રણ વાર લખવા અને તૈયાર કરવા, બરાબર. કદાચ હું તમને ન કહું તૈયાર કરવાનું તો પણ તમારે રોજે રોજ સ્પેલિંગ રોજ તૈયાર કરી લેવાના. આપણે કીધું છે ને કે ઓછામાં ઓછા 5 સ્પેલિંગ તો રોજ તૈયાર કરવાના, બરાબર. તો ચાલો આ તમારું હોમવર્ક છે કે આજે મેં સ્પેલિંગ લખાયા થિંગ્સ વી વિયર, આપણે જે પહેરીએ છીએ તે, એના નામ છે, એના સ્પેલિંગ છે. આ સ્પેલિંગ એક સ્પેલિંગ તમારે ત્રણ વાર લખવાનો છે, એ તમારું હોમવર્ક છે. ચાલો અહીં સુધી રાખીએ, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય.